શું વાત કરવાના હતા? ગઈકાલે રાત્રે પણ મને કહેતા હતા કે સવારે બધાની સામે વાત કરીશ. કઈ વાત કરવાના હતા? હવે બોલો ને. રોજ કઈક ને કઈક જરૂરી વાત હોય અને સવારમાં મારો ટાઈમ વેસ્ટ કરવાનો છે. તમને ખબર છે ને, આજે મારી ફ્રેન્ડ ને ત્યાં મારે જવાનું છે, પણ નહીં એ બધું તમને નહીં દેખાય. તમને આવા ટાઈમ વેસ્ટ કરવા બહુ સારી રીતે દેખાશે. આપણા ગામમાં આપણા ખર્ચે આખા જેટલા ગરીબ હોય ને આખા ગામ ને જમાડી દે. બરાબર છે, પપ્પાની વાત સાથે હું સહમત છું. મમ્મી શું બરાબર છે? હા શું બરાબર છે? હજુ હમણાં ઉગીને નીકળ્યો અને હજુ તો કમાતો થયો છે, ત્યાં તો પપ્પાની વાત બરાબર છે. અરે પૈસા કેટલી મહેનતથી આવે ખબર છે? આવા ગરીબ ગુરબાઓને ખવડાવીને શું મળશે? દાન પુણ્ય કરવાથી એવી સેવા નથી જોઈતી, એવી સેવા જરાય નથી જોઈતી. અરે મારે તેમ કે તું આ પડજે, એટલે મેં તને પહેલા કીધું કે તને આ વાત વધારે ગમશે. મેં તો તું વળી જરીક આમ ફૂલાઈ જાય ને વળી આ પડજે, તું સુધરી જ નહીં. તું મમ્મી આમાં શું ખોટું છે? આ થોડું ઘણું દાન પુણ્ય કરીશું અને ઉપરથી આપણો પણ ફાયદો જ છે ને, આપણી પણ જાહેરાત થશે ગામમાં અને ગામમાં બધાને ખબર પડશે કે આપણો બિઝનેસ કેટલો મોટો છે. સારું જ કહેવાય. એટલે લોકોને બતાવવા માટે આ ગરીબોને ખવડાવવાનું. અરે મને છે ને ગરીબ ગરીબ માણસોથી બહુ નફરત છે, મને આ બધી વસ્તુ ગમતી જ નથી. તમે અરે બરે કરશો નહીં, રોજ કાયમ ના પાડી છે તોય છતાંય દાન આપવું, આ કરવું તે કરવું, એ તો તમને બહુ સારી રીતે આવડે છે. અરે કોઈને બતાડવા માટે કાંઈ નહીં, મારે ખાલી મારા ઈશ્વરને બતાવવું છે કે આ જો આપણી પાસે આપ્યું છે ને ભગવાન, તે મને આપ્યું છે ને તો હું એનો સદુપયોગ કરું છું. અને ભગવાન ઉપર બેઠો બેઠો જોવે છે. અને ગરીબ ગુરબાને તમે ખવારો ને તો ખાલી 10 રૂપિયાનું ખવારો ને, ઉપરવાળો તમને ગમે નથી એને 100 રૂપિયા ક્રીન આપે છે. સાચી વાત છે પપ્પાની. મમ્મી આપણે મહેનત કરીએ છીએ એટલું જ છે, બાકી હકીકતમાં તો પરિસ્થિતિનું નિર્માણ કોણ કરે છે? ભગવાન કરે છે. જો ભગવાને આપણને કંઈ આપ્યું હોય તો સામેવાળાને આપવામાં શું વાંધો છે મમ્મી? વાહ બહુ સરસ, બહુ સરસ. હા હા શરમ નથી આવતી? હા તું સલાહ આપે છે, પહેલાં કમાતો થા ને બરાબર, પછી સલાહ આપજે. અને આ તારા પપ્પાનો વિચાર છે, તારા પપ્પા કમાયા છે. ને તમને 100 વાતની એક વાત આજે છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, આવી કોઈ બાબતને ઘરમાં લાવવાની જરૂર નથી. હા ભગવાનની સેવા પૂજા કરવી છે ને, જઈ આવવાનું, પ્રસાદ ધરાઈ આવવાનો, પગે લાગી લેવાનું, પણ આગળ કોઈ દોડડા પણ કરવાની જરૂર નથી. સમજી ગયા? અને આજે હું આ બધું આપ્યું છે ભગવાને, એ આ હું હોશિયાર છું, દેવાંગ હોશિયાર છે, એટલે કઈ ભગવાને આપણને નથી આપ્યું. અરે આપણી કરતા મલકમાં હોશિયાર પડ્યા છે હો, આપણી કરતા હોશિયાર હોય. એ મલકની વાત છોડો ને, મલક કઈ મારું ઘર નથી ચલાવવા આવતું. કીધું ને આ ગામમાં જમણવારનો પ્રોગ્રામ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. મમ્મી હનુમાન જયંતિ જેટલો પવિત્ર તહેવાર છે, આ તમને ખબર છે ને કે હું કેટલો માનું છું હનુમાનજીને. કહ્યું ને શું વાંધો છે મમ્મી, તમે વિરોધ શું કામ ને કરો છો ખોટે ખોટે? કહ્યું ને તને, કહ્યું ને કે મને ગરીબ લોકો નથી પસંદ, એ લોકોને શું જમાડવાના. ગરીબોને જમાડો ને છતાંય એ ગરીબના ગરીબ જ રહે, એ લોકોના મોઢેથી કંઈ સારું ન નીકળે. અને તને ખબર છે ને, મને પહેલેથી આવા નાના અને ગરીબ માણસોથી નફરત છે, હતી અને રહેશે. અરે તું આવી વાત કરીમાં, ઉપરવાળા જ્યારે મગજમાં આવી જાય ને કે આ જો આ ગરીબને નફરત કરે છે તો એને આપણને ગરીબ બનાવતા આમ જો એ પણની વાર નહીં લાગે. એ જ્યારે બનાવવાના હશે ને થશે ને તેની વાત ત્યારે. અત્યારે તમે તમારું કામ કરો, ના પાડીને આ કોઈ જમણવાર નહીં થાય. એટલે છે ને ખોટી ભેજા મારી મારી સાથે કરવાની કોઈ જરૂર નથી. છોડો પપ્પા, આ બધી રીતના ફેરવી ફેરવીને પણ વાત કરી લીધી પણ નહીં સમજે મમ્મી, હવે કાંઈ ફરક નથી પડવાનો. જો તો ગામમાં બધાને કહી દીધું છે કે આ વખતે ખર્ચો મારો, તો એને હું મોઢું દેખાડવું મારે? પૂછવું પડે પહેલા, પછી મોઢું બતાવવા જવાનું. દોડડાયા બન્યા, હવે જાવ ને, ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. ચાલો પપ્પા નીકળીએ સાથે સાથે. ચાલો જય શ્રી કૃષ્ણ. દિવાળી પછી હા, અને એ
બીજા કોકને ભાડે આપી દીધું, અમારું કારખાનું હાલતું તો નહીં. અશોક બીજે ક્યાંય સેટિંગ નથી પડતું? નહીં, હું તો નગર પેલ કાપું છું ને. મેં દોરહીમાંય પૂછાયું, ભલે 7-8 હજાર પગાર આપે, અત્યારે મંદી જેટલી હાલે તો દોરહીમાંય ક્યાંય જગ્યા નથી. તમે કહેતા હતા ને કે મને એટલી વહેલા બીજી કંઈક નોકરી ગોતી લે. 12-15 હજારની જો નોકરી મળે ને, બીજું ભલે કામ હોય, હું જલ્દી ધ્યાન દઈને શીખી જાય. જો 12 હજાર મળે ને તોય અત્યારે આપણા જ કહેવાય. હા, ખાવાનું કાંઈ વધ્યું નથી અને ઘઉંની સિઝન આવી ગઈ છે, ઘઉં પણ નાખવાના છે. શું કરવું ને કંઈ નથી સમજાતું. તમારે કંઈ પગાર આવતો નથી, શેઠિયો બાના આપે છે. જાણે આપણી હાટું થઈને ઉઠી ગયો હોય ને એવી વાત છે આ મંદીમાં. એ શેઠે તો પગાર આપી દીધો અને આપણે કરિયાણા વાળાને દેવા હતા ને એને દઈ દીધા. હજી થોડાક દેવાનું બાકી છે, પણ એણે કીધું હવે હું બાકી નહીં આપું, 1 રૂપિયાનું પહેલાં આ છે ને નામું એ ભરી જો, હજી ને આ દેવાના છે. તમે તમારા મિત્રોને કોકને પૂછાવો ને. કોને પૂછું, બધા જો ને બધા એની હાલતમાં આપણી જેવી જ છે. ક્યાંક બીજા શહેરમાં મળે તો ન્યાવ જતા રહી. બીજા શહેરમાં પણ બીજા શહેરમાં આપણે ત્યાં જઈને અને સેટ થઈને ત્યાં 3 મહિના નીકળી જાય. 3 મહિનાનું તો આપણી પાસે બધું હોવું જોઈએ. હે, તો પછી હું કરું એ જ ન સમજાતું. કાંઈક રસ્તો થાય. હા, મંદીમાં તો કોની આગળ ઉશી ના માગવા. હમણાં માસાને માસીને ફોન કરું, પણ આપણે આવી હાલતમાં જઈએ તો બીજા પણ આવી જ હાલતમાં હશે. હાસી વાત છે. આ સમય છે ને એ કોઈનો હગો નથી, સમજી તું. અને આ સમયને શું શાંતિથી જાણીને પછી કાપી નાખવી ને તો વાંધો ન આવે. પણ તકલીફ ત્યારે થાય જ્યારે પૈસા ન હોય અને ઘરે વસ્તુ ખૂટી ગઈ હોય. મારી વાત સાંભળ. તું આ બાજુવાળાની પાસે જા અને એની પાસે માઈક તો. ઓલા રીચા આંટીની વાત કરો છો તમે? હા, પણ નહીં, રહેવા દે. એ આપે ન આપે હું ખબર. હું તમને એ જ કહેવાની હતી કે મને નથી લાગતું કે એ મદદ કરશે, કેમ કે એનો સ્વભાવ છે ને બહુ ચીડચીડો છે, અને ખાસ કરીને એને ગરીબ માણસો ઉપર તો બહુ ચીડ છે. ખબર નહીં આ ગરીબ માણસોએ એના હાથમાંથી કોળીઓ છીનવી લીધો હશે. ક્યારની ખીચ છે, શું છે એ જ ખબર નથી પડતી. એવું કાંઈ ન હોય. એવું જ છે અશોક, આપણે સામા મળીએ ને તો પણ આપણી બેઇજ્જતી કરે છે. પણ મારી વાત સાંભળ, એની પાસે જઈને પ્રેમથી પૈસા માંગને કદાચ આપે તો. હા, વાંધો નહીં, જઈ આવીશ એમની પાસે માગી જો. આખરે સોનાની જાર પાણીમાં નાખવી પડશે, પણ પરિસ્થિતિ એવી છે ને કે જવું પણ પડશે. હા, તો જઈ આવું. હા, જઈ આવી તો. અને હું તે કામ મળે ને તો બહાર આટો મારતો આવું. આજે મારી ફ્રેન્ડ સવિતાને ફોન કર્યો, એ ડાયમંડ નેકલેસ લેવા જવાની છે. હેલો. હા, કેમ છે, મજામાં? શું? હા, એટલે જ તો ફોન કર્યો. ડાયમંડ નેકલેસ? હા, કરું પછી ફોન. આ જરા નેબર આવ્યા છે મારે ત્યાં. કરું. હા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો, કઈ કામ હતું? તમે બિઝી છો? દેખાતું નહોતું, ફોન ઉપર વાત કરતી હતી તો બિઝી છો ને. પણ હવે તમે આવ્યા છો, શું કામ આવ્યા છો જરા જણાવશો? થોડું ઘણું કામ હતું તમારું, એટલા માટે જ અહીં આવી છું. એક વાત કહું, કામ ભલે જે કંઈ પણ હોય, પણ મને છે ને કોઈની હેલ્પ લેવાની
કે કોઈની મદદ કરવાની વાત હોય ને તો જરાય નહીં કરતા, કારણ કે આ બધી વસ્તુ મને જરાય નથી પસંદ. જો આંટી, હું તમારી મદદ માંગવા જ આવી છું, મારે થોડી જરૂર પડી છે. એટલે થયું કે હરીચા આંટી છે ને એ વ્યક્તિ બહુ સારા છે, સ્વભાવના પણ સારા છે, એટલા માટે એ તો મારી મદદ કરશે જ તે, બીજા કરે કે ના કરે એ નથી ખબર મને. આ ખોટી ઇન્ફોર્મેશન તારા મગજમાં કઈ રીતે પડવાય? જુઓ, અત્યારે છે ને અશોકને ધંધામાં મંદી છે, એટલે થોડા પૈસા હોય ને ઠૂંસીને આપો ને, આ અશોકને ધંધામાં સારું થઈ જાય ને એટલે હું તમને પાછા સમય સુધી આપી દઈશ. પૈસાની મદદ એ તો મેં આજ સુધી મારા સગા દીકરાને નથી કરી, તો તને કઈ રીતે કરું? હા જો, તારે સગા વાલા મા બાપ કાકા કાકી ફોઈ ફુવા મામા મામી માસા માસી આ કોઈ હશે ને એની પાસે જવાનું, એને કહેવાનું એ મદદ કરે. અમે રહ્યા તારા પાડોશી. અને રહી વાત તારા વરના ધંધાની, એક નાનકડી દુકાન લઈને બેઠો છે, આમાં ધંધામાં તેજીશું ને મંદીશું. જો એક સાચી વાત કહું ને તો તમારા જેવા માણસો મને જરાય નથી ગમતા, અને તમારા લોકો જેવા સાથે હું સંબંધ રાખવા પણ નથી માંગતી. પણ શું કરીએ, હા સોસાયટીમાં અમુક લોકોને ઘર એવા ભાડે આપી દે છે ને કે સવારે ઉઠી અને એ લોકોના મોઢા જોવા પડે છે. જો આ ધંધાની વાત કરીને તમે, તો કોઈ ધંધો નાનો નથી હોતો. આ ભલે નાની દુકાન તો નાની દુકાન, પણ અમારે જ્યારે હાલતી હતી ને ત્યારે રોજે રોજની રોટી અમને મળી રહેતી હતી. એમને તો હવે નથી મળતી તો શું બીજાના દરવાજા ખખડાવવાના, બીજાને હેરાન કરવાના? જો તારી પાસે ફાલતુ ટાઈમ હશે, મારી પાસે નથી. અને પહેલી વાત તો એ કે ઉછીના ઉધાર કે આવા તેવા હું કોઈ રૂપિયાનો વ્યવહાર કોઈની સાથે નથી કરતી, અને ખાસ કરીને તમારા જેવા માણસો સાથે, નાના માણસો જે અમારા લેવલના બની જ ન શકે તો શું કામ આવી છે. અને તને જેને પણ ઇન્ફોર્મેશન આપી હશે ને કે મારો સ્વભાવ બહુ સારો છે, હું બહુ સારી છું, મારામાં બહુ વિનમ્રતા છે, એ તારી ભૂલ છે. સમજી ગઈ? છો હા, હું તો એટલે આવી હતી કે કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી, તો મને થયું કે તમે મારી થોડી ઘણી તો મદદ કરશો જ તે. હું સગો નથી. હા હું સગો નથી, મને ખાલી દગો આપતા આવડે. બોલ, તમે આવું કેમ બોલો છો? પણ તું મારા ઘરે આવીને મારી પાસે રૂપિયા માંગે છે ને પાછી મને સવાલ કરે છે કે આવું શું કામ બોલો છો? 100 વાતની એક વાત સાંભળી લેજે. હા આજ પછી મારા ઘરના દરવાજે આવું કંઈ માંગવા બાંગવા નહીં આવતી. હા અમે કહી છે ને અહીંયા ધર્માદા નથી ખોલ્યો, બેંક નથી ખોલીને બેઠા કે આવો લઈ જાઓ અમારી પાસેથી પૈસા, અમારી પાસે બહુ બધું ફ્રીમાં પડ્યું છે. હા તો આવું કોઈ પણ કામ કરતી નહીં. અને બીજી વાત, મારા ઘરે આવે ને હું તો કહું છું કે મારા ઘરે આવવું જ ન જોઈએ, કારણ કે તારું સ્ટેટસ જ નથી કે તું મારા ઘરે આવે ને મારી સાથે વાત કરે. હા લેવલવાળા વ્યક્તિ પાસે જા અને માંગ. તારી મા બાપ કઈ કાકા કાકી દિયર દેરાની જેઠ જેઠાની સાસુ સસરા આ બધા હશે ને, માંગ ને. 200-500ની મદદ તો ગમે ત્યાંથી તને મળી જશે. એ બધા ફરવાળા નથી, બિચારા એના ઘરનું કરીને ખાય છે, એટલે આપણે કઈ રીતે? તો તું પણ તારા ઘરનું કરીને ખાને સલાહ આપવાની જરૂર નથી ને ચાલ નીકળ, સવાર સવારમાં દિવસ બગાડવા આવી કીધું ને. મદદ કરે માણસ નાનો ન થઈ જાય. તું જાય છે કે ધક્કો મારીને કાઢું? સારું, જય શ્રી કૃષ્ણ. દામિની. હા બા. ક્યારની તું બેઠી છે આ લઈને? કંઈક વાત તો સાંભળ. બોલો તો સાંભળું ને. બોલો. બેટા હવે તારી ઉંમર થઈ ગઈ છે લગ્ન કરવાની, કાંઈ છોકરો બોકરો ગોતવાનો છે કે નહીં? બા અત્યારે લગ્નની વાત શું કામ કરો છો? તો ક્યારે કરે, પહેલાં તું નાની હતી એટલે ન થાય, અને હવે તું એટલી મોટી થઈ જઈશ કે ત્યારે મોડું થઈ ગયું હશે, આજ તો સમય છે લગ્નની વાત કરવાની. પણ તમે ઉપાધિ નહીં કરો, આ જ્યારે લગ્ન થવાના હશે ને ત્યારે થઈ જશે, આ ખોટી ચિંતા કરીને અત્યારે શું કામ જીવ બાળો છો? ના બેટા, ભરેલી થાળી પડી હોય
અને આપણે એવું વિચારીએ કે આ જ્યારે મોઢામાં આવવાનું હશે ત્યારે આવી જશે ને પેટમાં પડી જશે, એમ થોડું થાય, મહેનત તો કરવી જ પડે ને. આ ઉંમર પણ એવી જ છે. અને હા, તારા મમ્મી પપ્પા ગયા પછી તારી જવાબદારી તો મારા પર છે, તો હું ઉપાધિ નહીં કરું તો કોણ કરશે? તમારી વાત સાચી છે કે સંતાનની ચિંતા મા બાપને થતી જ હોય છે, પણ બા, સમય ઘણો આગળ વધી ગયો છે. હવે આજકાલ તો આ જોણ કરવાનો ને એનો તો સમય જ ક્યાં રહ્યો છે? છોકરા અને છોકરી એકબીજાને પહેલેથી પસંદ જ કરતા હોય છે, ઘરે વાત કરે અને પછી લગ્ન કરી લે છે. આમાં તમે પાતિ નહીં કરો, આજકાલ તો બસ આ જ ચાલી રહ્યું છે ને, એટલે જે થવાનું હશે ને થઈ જશે. ના બેટા, એમાં તો ઉપાધિ છે. પહેલાંના વખતમાં એવું હતું કે સંતાનો જ્યારે લગ્ન કરવા જેવડા થાય ને, એટલે માતા પિતા કુટુંબમાં સમાજમાં પછી ક્યાંક લગ્ન પ્રસંગ હોય ત્યારે ભેગા થાય, એકબીજાના દીકરા દીકરી જોવે અને વિચારે કે જો આનું ઘર સારું છે, આના ઘરે આપણે વાત નાખીએ આપણા દીકરાની કે દીકરીની તો સારું. અને એ રીતે વડીલો વાત કરતા, એકબીજાનું જોણ કરતા, સમજતા અને સારું ઘર અને સારો છોકરો કે છોકરી જોઈને નક્કી કરતા. પણ અત્યારે તો છોકરા છોકરીઓને શું છે, બસ એકબીજાનું રૂપ દેખાયું અને દૂધના ઉભરાની જેમ પ્રેમ થઈ ગયો, સમી જાય એટલે ખબર પડે કે કેટલું ઊનું છે. કાંઈ તકલીફ ન થાય. હા, તમારા મનમાં ખબર નહીં કોણે આવી વાત નાખી દીધી છે, પણ બધા વ્યક્તિઓ સરખા નથી હોતા ને. કોઈ લોકો હોય છે જે સામેવાળા વ્યક્તિને પારખી નથી શકતા અને ભૂલ કરી બેસે છે, પણ બધાની સાથે એવું થાય એવું જરૂરી નથી ને. બધા પછતાય જ એવું ક્યાં લખીને આપ્યું છે? હા, પણ બધા સુખી થાય એ પણ ક્યાંય લખ્યું નથી ને. અને એની તો કોઈ પારાશીશી છે નહીં કે આ સામેનો વ્યક્તિ સારો છે કે ખરાબ છે એ આપણને એના અરીસામાં દેખાઈ જાય નહીં ને. અમારા વખતમાં અથવા તો આની પહેલાંના વખતમાં જ્યારે છોકરા છોકરીઓને જોતા ને તો એ ખબર નહીં કેમ, વાત તો કરતાં કરતાંય ખબર નહોતી પડતી કે આ કુટુંબ સારું છે કે નથી, અને દીકરા દીકરીઓ દુઃખી થતા હતા. તો અત્યારે તો એવું કાંઈ નથી કરતા તો વધારે દુઃખી થાય ને બેટા. હશે તો તમે તમારું મંતવ્ય એવું રાખો, હું મારું મંતવ્ય હું જે માનું છું એ રાખીશ. ના બેટા, મને ખબર છે કે તું માતા પિતા વગરની અને મારી સાથે તું મોટી થઈ છે ને, એટલે તું આપણા ઘરની પરિસ્થિતિ સમજે છે, આપણે કેવી રીતે તું આટલી મોટી થઈ આટલું ભણી ગણી એ બધું તું સમજે છે, એટલે તારા માટે મને કોઈ ચિંતા નથી. આ તો હું તને સામાન્ય વાત કરતી હતી. હા બેટા, તારા ધ્યાનમાં કોઈ સારો છોકરો હોય જેને તું ઓળખતી હોય પસંદ કરતી હોય તો મને વાત કર અને એને લઈ આવ ઘરે, હું વાત કરી લઉં અને નક્કી કરી નાખીએ. પા, શું તમે પણ કેવી વાત કરો છો? જુઓ, એવું કંઈ નથી અને હશે ને તો હું તમને કહી દઈશ. હવે છે ને આ ટોપિકને અહીંયા જ બંધ કરી દો. કેમ એવું બોલે છે? તો પછી મારી ચિંતા વધી જાય. તો જો તું કહેતી હોય ને તો હું ક્યાંક વાત ચલાવું, મારા ધ્યાનમાં બે ત્રણ છોકરાઓ છે. સારું, મને થોડો સમય આપો, જે હશે ને હું તમને કહી દઈશ. મારે છોકરો જોવો છે કે નથી જોવો, લગ્ન કરવાના છે કે નથી કરવાના, એટલે કરવાના જ છે પણ ક્યારે કરવાના છે હું બધું તમને જણાવી દઈશ. બેટા, એટલો એ સમય નહીં લેતી કે માથાના કાળા વાળ ધોળા થઈ જાય. નહીં લઉં, અને એવું થશે ને તો આપણે ડાય કરાવી દઈશું જેમ મેં કરાવી છે.